હવે આ વિડિયો આપણી ઓટો લિફ્ટ જે છે એમાં લાઈટ જાય ત્યારે આ બધું બંધ થઈ જાય છે, ગમે ત્યાં ઊભી રહી જાય તો ગભરાવાની જરૂર નથી. આજે અમે તમને બતાવીએ છીએ કે કઈ રીતે અંદરથી આ દરવાજો ખુલી શકે છે. તો સૌથી પહેલા આ અંદરનો જે દરવાજો છે એને ઇઝીલી બે હાથથી તમે અલગ કરી શકશો. આ દરવાજો ખુલી ગયો અને છોડી દો. હવે આ જે અંદરનો દરવાજો છે એનું આ મિકેનિઝમ તમને દેખાશે, આ ગમે તે જગ્યાએ હોઈ શકે. આ મિકેનિઝમ તમે જે જોવો છો એમાં કાંઈ જ નથી, સિમ્પલ એક આ ઠેસી છે. આ જોવો તમે, મારો આંગળી જ્યાં છે એ ભાગ જોવો. હવે આ ઠેસીને તમારે ખાલી નીચે આવી રીતે કરવાની છે, આ પકડી રાખવાની છે, આવી રીતે દબાવી રાખવાની છે, અને કોઈ નાનો છોકરો પણ કરી શકે. અને બીજો હાથેથી તમારે આ રીતે ડોરને તમે એક બાજુ ખેંચશો એટલે બે ડોર ખુલી જશે. હવે એ ખુલી ગયા પછી પાછા ભેગા થઈ જશે તમે છોડી દેશો તો, એટલે એક ગમે એક બાજુ તમે દબાવી રાખશો તો પણ ચાલશે. બે હાથેથી તમારે દબાવવાની જરૂર નથી, એક દરવાજાને દબાવી રાખવાનું. અને બાકીની તમને હવે દેખાશે કે અત્યારે આ ઓપન જગ્યા મળી ગઈ છે. એવું બની શકે કે આ જગ્યા તમને હાઈટ વધઘટ હોય પણ તમે અહીંથી કોઈને બોલાવી શકો. એટલે આ રીતે છે, પાછું તમને બતાવીએ છીએ કઈ રીતે આપણે આને ખોલીએ. પહેલા અંદરનો દરવાજો બે હાથથી તમે ધક્કો મારી અને આરામથી ખુલી જશે અને એને છોડી દો. પછી અંદર જે આ મિકેનિઝમ દેખાય છે એને આ એક ઠેસી છે, આ ઠેસીને નીચે દબાવી રાખવાની, બીજા હાથેથી એક બાજુ ધક્કો મારી અને આ દરવાજો ઓપન થઈ ગયો. ઓપન થઈ ગયા પછી આને તમારે પકડી રાખવો પડશે એક હાથે, કે જેથી કરીને પાછો બંધ ના થાય. પાછો બંધ થાય તો પાછું ઠેસીથી તમે એ જ વસ્તુ પાછી કરી શકો. આમાં કોઈ જ મોટી વાત નથી, કોઈ પણ નાનો છોકરો અથવા કોઈ પણ વસ્તુ લેડીઝ આરામથી કરી શકે. તો આ રીતે ક્યારેય પણ લાઈટ જાય તો ગભરાવાની જરૂર નથી, ઇઝીલી આ તમારી લિફ્ટ છે એ ખુલી શકે છે. પછી કોઈને બોલાવો અથવા પાછી લિફ્ટ ચાલુ ના થાય ત્યાં સુધી તમે અંદર બેસી શકો છો, ઉતરવાની જગ્યા હોય તો ઉતરી શકો છો.